नमस्ते विद्यार्थी मित्रों, मां आशापुरा गुजराती माध्यम प्राथमिक शाळाना ऑनलाइन एजुकेशन में आपनू हार्दिक स्वागत छे। धोरण 5 विषय गुजराती। गुजराती में अगाउ आपने व्याकरण में सर्वनाम जोई गया, आजे आपने लेखन विभाग में वार्ता लेखन समझीशुं अने लखीशुं। जुओ, सौ प्रथम वार्ता लेखन में आपणे वार्ता लेखनना मुद्दा जोशुं। कोई पण वार्ता होय एना मुद्दा आपवामां आवे छे। परीक्षामां पण तमने वार्ताना मुद्दा आपेला हशे, ए उपरथी तमारे मुद्दा उपरथी वार्ता लखवानी रहेशे। सौ प्रथम आपणे वार्ताना मुद्दा जोईए। एक साकड़ो पुल। बे बकरीओनुं सामसामुं आववुं। बन्नेनी समझदारी। एक बकरीनुं बेसी जवुं અને બીજી બકરીનું તેના પરથી પસાર થવું। બે કૂતરાઓનું સામસામું આવવું। ઝઘડાડું। બન્નીનું ઝઘડવું અને નદીમાં પડવું। અને છેલ્લે શું આવશે? બોધ। એક સાંકડો પુલ, બે બકરીઓનું સામસામું આવવું, બંનેના સમજદારી, એક બકરીનું બેસી જવું અને બીજી બકરીનું તેના પરથી પસાર થવું। આ બે કૂતરાઓનું સામસામું આવવું, બંને ઝઘડાડું। કૂતરા કેવા હતા? ઝઘડાડું। બંનેનું ઝઘડવું અને નદીમાં પડવું, બરાબર। અને છેલ્લે આવે છે બોધ। હવે આપણે આગળ વાર્તા જોઈએ। સમજદાર બકરી, વાર્તાનું નામ છે સમજદાર બકરી। એક નદી હતી, તેના ઉપર એક સાંકડો પુલ હતો। એક વખત બે બિલાડી બકરીઓ પુલના સામસામે છેડાથી આવી બંને પુલની વચ્ચે ભેગી થઈ। પુલ એટલો સાંકડો હતો કે બંને એક સાથે પસાર થઈ શકે તેમ ન હતું। બંને બકરીઓ સમજદાર હતી। એક બકરી નીચે બેસી ગઈ અને બીજી બકરી તેના ઉપરથી પસાર થઈ ગઈ। જો બે બકરી હતી અને પુલના સામસામે છેડાથી આવી, બંને પુલની વચ્ચે ભેગી થઈ। પુલ એટલો સાંકડો હતો કે એક જ જણ વટાઈ શકે, બીજું ત્યાંથી પસાર થઈ શકે નહીં। પણ બકરીઓ છે એ ઝઘડી નહીં પણ સમજદાર હતી, એટલે એક બકરી બેસી ગઈ અને બીજી તેના ઉપરથી નીકળી ગઈ અને પછી બીજી બકરી ઊભી થઈ અને ચાલી ગઈ। હવે આગળ જોઈએ। થોડા સમય બાદ બે કૂતરાઓ પુલના બે છેડેથી સામ સામે આવ્યા। બંને કૂતરાઓ પુલની વચ્ચે ભેગા થયા। પુલ એટલો સાંકડો હતો કે બંને કૂતરાઓ માટે પણ એક સાથે પુલ પરથી પસાર થવાનું શક્ય ન હતું। વળી બંને કૂતરાઓ ઝઘડાડું હતા, તે એકબીજાની સામે ભસવા લાગ્યા અને એકબીજાને પાછા ધકેલવા લાગ્યા। તેમ કરતા તેઓ ઝઘડી પડ્યા અને નદીમાં પડી
ને મરી ગયા. બકરીઓ હતી એ એક પસાર થઈ ગઈ. જ્યારે થોડા સમય બાદ એ જ પુલ ઉપર સામસામે બે સામસામે છેડેથી કૂતરાઓ ભેગા થાય છે અને પુલ એટલો સાંકડો હતો અને બંને કૂતરાઓ માટે પણ એકસાથે પુલ પરથી પસાર થવાનું શક્ય ન હતું. બંને કૂતરાઓ ઝઘડાળું હતા અને એકબીજા સામે બસવા લાગ્યા, એકબીજાને પાછા ધકેલવા લાગ્યા. આમ ઝઘડી અને એકબીજા નદીમાં બે જણા છે એ પુલમાં પડી અને મરી ગયા. હવે આગળ જોઈએ બોધ શું મળે છે આ વાર્તા પરથી. તો બોધ આવે છે કે આ વાર્તા પરથી બોધ મળે છે કે આફતના સમયે આપણે ઝઘડવું ન જોઈએ પણ સમજદારીથી કામ કરવું જોઈએ. એટલે કે આફત આવે ત્યારે આપણે એકબીજા સાથે ઝઘડવા કરતાં સમજદારીથી કામ કરવું જોઈએ, જેથી આપણી આફત છે, જે મુશ્કેલી છે, એ આપણાથી જલ્દી દૂર થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ વાર્તા તમારી નિબંધ વર્ષા ઋતુ એ જન્માષ્ટમી બે લખ્યા હતા ત્યારબાદ આ વાર્તા છે એ તમારે લખવાની રહેશે. પણ અક્ષર સારા કરજો. કરશો ને? સરસ. અસ્તુ.